પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉન પાર્ટ 3 ની સ્થિતિ ચાલી રહી છે. વાત કરીએ ભેસાણની તો ભેસાણમાં પર પરપ્રાંતિયોની સંખ્યા વધારે છે, ત્યારે લોકડાઉનની સ્થિતિમાં પોતાના વતન જવા માટે આતુર હોય સ્વાભાવિક છે. ત્યારે તેઓ પરવાનગી લીધા વગર બહાર નથી જઈ શકતા. તેવા સમયમાં છેલ્લા 10 દિવસથી પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા માટે ઓનલાઈન અરજી કરી રહ્યા છે. ત્યારબાદ જે કોઈને મંજૂરી મળી છે તેમને પોતાના વતન જવા દેવામાં આવ્યા છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉન પાર્ટ 3 ની સ્થિતિ ચાલી રહી છે. પરપ્રાંતિય મજૂરો ભેસાણમાં મજૂરી કરવા માટે આવેલા હોય, લોકડાઉનની સ્થિતિમાં પોતાના વતન જવા માટે પરવાનગી લેવાની હોય, પરવાનગી વગર વતન ન જઈ શકે તેવા સમયે છેલ્લા 10 દિવસથી પરપ્રાંતિય મજૂર પોતાના વતનમાં જવા માટે ઓનલાઈન અરજી કરી. ભેસાણમાં અંદાજે 140 જેટલા મજૂરોને મંજૂરી મળતા સરકારશ્રીના નિયમ મુજબ જૂનાગઢ ડેપોમાંથી 30 બસ ભેસાણ તાલુકાના બધા ગામડાઓમાંથી પરપ્રાંતિય મજૂરોને મેડિકલ ચેકઅપ કરી ST બસમાં બેસાડી પોતાના વતન સરકાર દ્વારા પહોંચાડશે. ભેસાણ મામલતદાર બ્રહ્મભટ્ટ TDO બાંભણિયા સાથે સરપંચ ભૂપત ભયાણી PSI ચૌધરી દ્વારા ફૂડ પેકેટ આપીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે રવાના કરાયા. અને 180 જેટલા લોકોને આજે અહીંથી મામલતદાર સાહેબ તેમજ TDO સાહેબ અને અમે બધા સાથે મળી પ્રસ્થાન કરાવેલ છે. તે લોકોનું આરોગ્ય ચેકઅપ મેંદપરા મુકામે કરી અને મેંદપરાથી અમને જૂનાગઢ રેલવે સ્ટેશને ઉતારી અને ત્યાંથી સરકારશ્રીએ જે ટ્રેનની વ્યવસ્થા કરેલ છે એ ટ્રેનમાં આ લોકો પોતપોતાના વતન પરત જઈ રહ્યા છે. એ વાતનો આજે અમને ખૂબ ખૂબ આનંદ છે. ઘણા સમયથી લોકો અહીંયા ફસાયેલા હતા અને મજૂરી કામ પણ બંધ હોય તો એ લોકોને ખૂબ મોટી મુશ્કેલી હતી. આજે સરકારશ્રીએ જે એમને મોકલવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને એ મજૂર લોકોએ પણ આવકાર્યો છે અને અમે લોકોએ પણ આવકાર્યો છે અને ભગવાનની દયાથી બધું પાર પડી જાય અને પોતપોતાના ઘરે બધા મજૂરો પરત ફરે અને હાજર નરવા પહોંચી જાય એવી ઈશ્વરને અમારી પ્રાર્થના. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, ભેસાણ.